ગેસ માં ના કર. હેલો, વેરી. આ છે કપડાં ધોવાનો પાવડર. છે કેવો કલર થઈ ગયો જો, પીળા કલર માંથી કેવો લાલ કલર થઈ ગયો ને, જાદુ જાદુ. દીદી હલાવો બેટા, મજા આવી ને તમને? તો મીણબત્તી હોલવાઈ જશે, જોજો. તમારી પાસે હોય તો તમે કરજો. મીણબત્તી હોલવાઈ જશે અને ધીરે ધીરે પાણી ઉપર આવશે અંદર. ધીરે ધીરે આવે છે ને. કોણ મૂકી દો મીણબત્તી? ગુડ, સરસ. મીણ વેરી ગુડ, વેરી ગુડ. જુઓ હવે મીણબત્તી હોલવાઈ જાય છે કે શું? વેરી ગુડ બેટા. અરે વાહ, વેરી ગુડ. જો હરિયક્ષ, મીણબત્તી હોલવાઈ ગઈ ને? કેમ પાણી ઉપર આવે છે? તો કયો કલર બનશે તે તમારે જોવાનું છે. છોલેલું લીંબુ બરાબર, એ હું સાદા પાણીમાં નાખું છું. જોજો હમણાં એ ડૂબી જશે. લીંબુ જો ટીચર પાણી નાખે. ચલો બધા નાખજો. પાણીના ગ્લાસમાં તેલ નાખો. હલાવીશું. જો બાળકો, ટીચર હલાવે તે હલાવ્યું અને આપણે જે આ પ્રયોગ કરીએ છીએ ને એને છે અને પાણી નીચે છે. આપણે પાણી લેવાનું છે. હલાવો. બહુ સરસ. દક્ષ નાખવાનો છે થોડો. ભૂરો રંગ ભેગો કર્યો તો જુઓ જાદુ બની ગયો, એક નવો રંગ બન્યો લીલો. કેવો? વેરી ગુડ દક્ષ, વેરી ગુડ. હીરવા, મારો પ્રોજેક્ટ પવન ચક્કી છે. પવન ચક્કી ખૂબ જ સરસ રચના છે. બોલ.
આપણે શું કર્યું, ગ્લાસ ની અંદર રૂમાલ નાખ્યો, રૂમાલ ને આપણે શેમાં ડુબાડી દીધો છે, પાણીમાં, બરાબર. હવે કોઈ પણ વસ્તુ આપણે પાણીમાં ડુબાડીએ ત્યારે કેવી થઈ જાય, રૂમાલ એકદમ કોરો છે, હવા જગ્યા રોકી છે. ચડી જાય હમણાં બધું. પાણી છે આમાં હું લીંબુ નાખું છું, જો આ ડૂબી ગયું. હવે હું આ મીઠું નાખું છું, હવે હું આમાં લીંબુ નાખું છે. હવે જો આ તરે છે, આજે અમે વિજ્ઞાન પ્રોજેક્ટ બનાવીએ છીએ, તેનું નામ છે સોલાર દ્વારા વીજળી ઉત્પન્ન ટપક સિંચાઈ પદ્ધતિ. આ છે સોલાર, આ છે ટપક પદ્ધતિ પાઇપ. આ અમે ખેતર ઉગાડ્યું છે એમાં અમે ટપક ગોઠવીએ છીએ. આ પાણીનો ટાંકો છે, આ મોટર છે, એમાંથી પાણી કૂવામાંથી પાણી ટાંકામાં આવે છે, ટાંકામાંથી આ ખેતરમાં પાણી જાય છે.